નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું અંકુર આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ એક એવો કાર્યક્રમ છે જેમાં આપને જ્યોતિષને લગતી કોઈ પણ સલાહ આપ એક ફોન કોલ કરો અને તે મેળવી શકો છો. શંકા અને સમાધાન, આપના પ્રશ્નોના દરેક પ્રશ્નોનું નિરાકરણ આ કાર્યક્રમ દ્વારા આપને મળી શકે છે. તો આજ માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મયુરભાઈ ભટ્ટ. મયુરભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. મયુરભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને કહેશો? લંબોદર નમસ્તુભ્યમ સતત મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાનની વંદના સાથે સર્વ દર્શક મિત્રો ને મારા જય ગણેશ. શરૂઆત કરીએ આજના પંચાંગથી. વિક્રમ સંવત 2074 આજે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની ષષ્ઠી કહેતા છઠ તિથિ જે આજનો વાર જે શનિવાર. જો નક્ષત્રની વાત કરવામાં આવે તો આજના દિવસે ભરણી નામનું નક્ષત્ર બની રહ્યું છે. ધ્રુવ નામનો યોગ છે. આજે જે કરણ છે તે ઘર નામનું કરણ છે. તેમજ આજની રાશિ મેષ બનતી હોવાના કારણે જેના નામ અક્ષરો અ લ અને ઈ ઉપરથી આવે છે. બિલકુલ મયુરભાઈ, આજનું દિન વિશેષમાં શું છે તે આપણા દર્શક મિત્રોને કહેશો? ચોક્કસ દર્શક મિત્રો, દિન વિશેષની અંદર હંમેશા નિત નવીન જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અને તેને લગતી જે કોઈ પણ વિવિધ પ્રકારની શાખાઓ છે એ શાખાઓનું કંઈક ને કંઈક નિત નવીન આપ સરળ ભાષાની અંદર સમજી શકો એવું જ્ઞાન જ્યારે પીરસવાનો આ કાર્યક્રમના માધ્યમથી અમે લોકો પ્રયાસ કરતા હોઈએ છીએ, ત્યારે એક સરસ એવું જ મજાનું શાસ્ત્ર કે જેને શિવ સ્વરોદયના નામથી ઓળખવામાં આવે છે, એટલે કે સ્વર વિજ્ઞાન. આપણે હંમેશા જે શ્વાસોશ્વાસની ક્રિયા લેતા હોઈએ છીએ એ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલું જે વિજ્ઞાન છે એને સ્વર શિવ સ્વરોદય કહેવામાં આવે છે. ભગવાન શિવે જગતના કલ્યાણ માટે પાર્વતીજીને ભૂતકાળની અંદર જે આ શાસ્ત્ર કહેલું હતું અને એ જ શાસ્ત્ર શિવ પાર્વતીના સંવાદમાંથી આગળ જતા વિસ્તાર પામ્યું જેને આપણે શિવ સ્વરોદયના નામે ઓળખતા હોઈએ છીએ. તો આ શિવ સ્વરોદય શાસ્ત્ર શું છે અને કેટલીક એની મજાની ખૂબીઓ છે એ હું આજના દિવસ માટે આપની સમક્ષ ચર્ચા કરવાનો પ્રયાસ કરું છું. તો આજે ખાસ જો વાત કરવામાં આવે તો આપણા બંને પ્રકારના જે નાકના જે હોલ રહેલા છે એ જે અલગ અલગ પ્રકારના સ્વર સાથે સંકળાયેલા છે, એટલે કે જમણો જે સ્વર છે એને સૂર્ય નાડી કહેવામાં આવે છે, પિંગળા નાડી કહેવામાં આવે છે, અને ડાબો જે સ્વર છે એને ઈડા નાડી કહેવામાં આવે છે, ચંદ્ર નાડી કહેવામાં આવે છે. ચંદ્ર નાડી એટલે કે જે ઈડા નાડી છે એ જ્યારે ચાલતી હોય દર્શક મિત્રો, તમે જ્યારે પણ હંમેશા પોતાના નાક આગળ આંગળી લઈ જશો ત્યારે તમે જોશો કે કોઈ પણ એક સ્વર જ હંમેશા ચાલતો હશે. તો ક્રૂર નાડી એટલે પીળા નાડી, પીંગળા નાડી કહેવામાં આવે છે, સૂર્ય નાડી કહેવામાં આવે છે. તો સૂર્ય નાડીમાં કેવા પ્રકારના કામો કરતા હોય કરવા જોઈએ, જ્યારે ચંદ્રનાળી તમારી ચાલતી હોય ત્યારે કેવા પ્રકારના કામો કરવા જોઈએ. તો ચંદ્રનાળીનો સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું પાણી એટલે કે આપણે પાણી પીવું છે ત્યારે હંમેશા ચંદ્રનાળી જ્યારે આપણો ઈળા સ્વર ચાલતો હોય ત્યારે પીવું જોઈએ. એ જ રીતે ભોજન જ્યારે કરવું હોય ત્યારે આપણો પિંગળા સ્વર ચાલતો હોય ત્યારે કરવું જોઈએ. એ જ પ્રકારે બંને પ્રકારના જે સ્વર ચાલતા હોય છે એ સ્વરના આધારે જ હંમેશા આ વિજ્ઞાન રહેલું છે. અને એનાથી વિપરીત જો કાર્ય કરવામાં આવે તો હંમેશા મુશ્કેલી પડતી હોય છે. જેમ કે આપણે જો વાત કરવામાં આવે તો બંને નાડીઓ ગમે ત્યારે એક જ સમયે ચાલતી હશે આપણી, એવું બહુ દિવસની અંદર બહુ ઓછી વખત બનતું હોય કે જ્યારે બંને નાડીઓ બંને સ્વર ચાલતા હોય તો એને સુષુમણા નાડી કહેવામાં આવે છે. સુષુમણા નાડી જ્યારે પણ ચાલતી હોય ત્યારે જો કોઈ પણ પ્રકારનું કર્મ કરવામાં આવે તો હંમેશા એની અંદર સિદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. સુષુમણા નાડી જ્યારે ચાલે ત્યારે ઈશ્વરનું નામ લેવાનો પ્રયાસ કરવો જોઈએ, ભક્તિ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, મંત્ર જાપ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તો એ રીતે જ્યારે સુષુમણા નાડી ચાલતી હોય ત્યારે પણ હંમેશા ઘણા બધી આવા કાર્યો કરી શકાય. તો સુષુમણા નાડીમાં કરેલા જે કોઈ પણ ભક્તિ છે, જે કોઈ પણ કરેલા મંત્ર જાપ છે એ હંમેશા કોસ્મિકની અંદર વાઇબ્રેશન જતા હોય છે અને ત્વરિત એક વસ્તુ ઘટના બનતી હોય છે.